બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વીર ભગુજીની ગાથા આપણે સાંભળી રહ્યા હતા અને આજે છેલ્લો પ્રસંગ છે. ભાવનગરની અંદર રાજમહેલની નજીકમાં એક બગીચો છે, ત્યાં ભાવનગરના બે માણસો અંદરોઅંદર વાતો કરે છે. પેલો એક કે, તને ખબર છે આજે આપણા રાજા વજયસિંહ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન અને એના પાર્ષદો વીર ભગુજીનું બધાનું સન્માન કરવાના છે. પેલો કે, ખરેખર? તો પેલો કે, હા હા, દાદા ખાચરની સાથે સ્વામિનારાયણ ભગવાન પધારશે અને વીર ભગુજી અને બીજા 13 પાર્ષદો જે શૂરવીર છે એનું સન્માન આપણા મહારાજા કરવાના છે. તો કે, આ દાદા ખાચર કોણ છે? તો પેલા કે, દાદા ખાચર એ તો ગઢપુરના ધણી છે. પૂર્વે જેમ બળી રાજા થઈ ગયા હતા એમાં કળિયુગની અંદર બળી રાજા જેવા જ જાણો તમે. સ્વામિનારાયણ ભગવાનને બધું પોતાનું સમર્પણ કરી દીધું, એના શિષ્ય થઈને ગઢડામાં રહ્યા છે. એ દાદા ખાચરે પોતે જોગીદાસ ખુમાણ અને ઓગળ ખુમાણનું વજયસિંહ બાપુની સાથેનું 12 વટું પાર પાડ્યું હતું. તો પેલો કે, કે આ જોગીદાસ ખુમાણ કોણ? તો કે, જોગીદાસ ખુમાણ તો જોગીદાસ ખુમાણ, એની શું વાત કરીએ. એનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત જોયું, સ્વામિનારાયણ ભગવાને એની પ્રશંસા કરી. એવી તો શું ખાસિયત હતી જોગીદાસ ખુમાણમાં? જોગીદાસ ખુમાણ એકવાર રસ્તામાં જતો હતો અને ભૂલથી કોઈ સ્ત્રી ઉપર ખરાબ નજર પડી, પોતાને પશ્ચાતાપ થયો, ઘરે આવીને પોતાની આંખમાં લાલ મરચું છાંટી દીધું કે આવી મારી ભૂલ, આવી એની નિયમની દ્રઢતા અને ટેકીલો હતો. બોલો, ઓઘડ ખુમાણ? અરે, ઓઘડ ખુમાણ તો ભાવનગરમાં અવારનવાર જ્યારે આવતો ત્યારે રામ મંદિરે દર્શન કરતો, એને એકવાર સ્વામિનારાયણ ભગવાનના સંત એવા યોગાનંદ મુનિનો સમાગમ થઈ ગયો અને યોગાનંદ મુનિ એને સત્સંગ કરાવ્યો અને વાત એના હૃદયમાં આરપાર ઉતરી ગઈ, જીવન બદલી ગયું. રખડતો સિંહ હવે ભગવાનનો ભક્ત થઈ ગયો. એ મહાપ્રભુના દર્શન કરવા માટે દાદા ખાચર આવે છે અને બીજું કોણ કીધું? વીર ભગુજી. એ વીર ભગુજી વળી કોણ? વીર ભગુજી તો સ્વામિનારાયણ ભગવાનના સેવક છે, એવા શૂરવીર, એને દર્શન કરો આંખો ઠરે. ખબડને એણે એક ઘામાં વેતરી નાખેલો અને પોતાના છાતીમાં 13 ઘા વાગ્યા, છતાંય પોતે સામી છાતીએ યુદ્ધમાં લડ્યા, એવા શૂરવીર વીર ભગુજી છે. એનું સન્માન આજે વજયસિંહ રાજા કરવાના છે. અને ખરેખર આ બધી વાતો ચાલતી હતી અને સ્વામિનારાયણ ભગવાનને બધા 13 પાર્ષદો અને દાદા ખાચરને એમ મહારાજાના દરબારની અંદર સવારી પધારી છે અને દરબારમાં મહારાજા અને રેશમની ગાદી ઉપર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન થયા છે અને સ્વામિનારાયણ ભગવાન બેઠા અને સાથે બધા આ પાર્ષદો બેઠા હતા. અને ત્યારે મહારાજા આવે છે, આવીને વંદન કરે છે અને પૂછે છે, આમાંથી વીર ભગુજી કોણ છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, આ વીર ભગુજી પહેલાં. અને પછી વીર ભગુજીને બોલાવે છે, કહે છે, અરે, તમે તો ખરા શૂરવીર છો, ખૂબ પ્રશંસા તમારી સાંભળી છે, તમને ખૂબ ઘા વાગ્યો હતો, અરે શું, તમે બતાવો તો ખરા. અને ત્યારે પોતે બંડી ઉતારી અને ઘા બતાવ્યો, જનોય વાટ એવો ઘા હતો. રાજા કહે છે, આ ઘા કોઈને વાગે ને, કોઈ જીવતો ન રહી, આ તમે જીવતા રહ્યા, આ આ પરચો કહેવાય. તો મહારાજ વચ્ચેથી કે, આ કોઈ પાર્ષદો પાસે ત્યારે ઢાલઈ નહોતી. ત્યારે મહારાજા કહે છે, વજયસિંહ બાપુ કે, આપ સ્વામિનારાયણ ભગવાન આપ ઢાલ જેવા હો, ત્યારે આ પાર્ષદોને શું શું થઈ શકે, કાંઈ ના થાય. અને પછી રાજા પોતે વજયસિંહને પાઘડી બંધાવે છે, બીજા 13 પાર્ષદોને પણ પાઘડી બંધાવે છે, સન્માન કરે છે. અને વજયસિંહ બાપુ વીર ભગુજીને કહે છે, એક તમને હું ઓફર કરું, તમે પોતે અહીંયા રહી જાઓ, 300 રૂપિયાનો પગાર આપીશ, 500 ઘોડો સવારની માલિકી આપીશ, મહુવા પ્રગણાનો બધો બંદોબસ્ત તમને સોંપી દઈશ, મારા માટે કામ કરો. ત્યારે વીર ભગુજી કહે છે કે, હું એક વખતનો ગરાસ સેવ હતો અને મારે ઘેર ગામો હતા, એ રાજપાટને છોડીને મૂંડાવીને હું આ સ્વામિનારાયણનો સેવક થયો છું, હવે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં જીવન પૂરું કરવું છે. અને આવા શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે આખી સભામાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો, વીર ભગુજીની સર્વત્ર પ્રશંસા થવા લાગી. દયાળુ શ્રીહરિની અપાર દયાળુતા અને કરુણા અને આવા મુક્તો જેવા ભગવાનના ભક્તોના જીવન જોઈને અનેકને પ્રેરણા મળી. અને પછી રાજા ભગવાનને વળાવવા આવે છે અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો હાથ પકડીને રાજા મહારાજ પોતે દરબારજીનો હાથ ઝાલે છે. અને ત્યારે દરબાર એમ કહે છે, મારો હાથ અત્યારે ઝાલ્યો, એવી જ રીતે ઝાલીને રહેજો. આવી રીતે વીર ભગુજી પોતે શૂરવીર, એના અનેક પ્રસંગોના માધ્યમથી આપણે
ઘણી બધી પ્રેરણાદાયક વાતો શીખી. તો શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ કે ભગવાનના અનન્ય સેવક એવા વીર ભગુજીના ગુણો આપણી અંદર ઉતરે, ભગવાન અને ભગવાનના સંતો ભક્તો આપણી પર પ્રસન્ન થાય, એવું આપણું જીવન થાય એ પ્રાર્થના સાથે આજની વાતને આપણે પૂરી કરીએ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.